नमस्कार मित्रों, एकेडमी गुजराती चैनल पर आप सौनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 7 सामाजिक विज्ञान विषय में प्रकरण 9 पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो नु स्वाध्याय शीखवाना छे। अने सामाजिक विज्ञान विषय में प्रकरण 1-4 ना वीडियो अने तेना स्वाध्याय ना वीडियो नी लिंक नीचे डिस्क्रिप्शन में आपी छे। जो तमे ए वीडियो नहीं जोया होय तो त्यांथी तमे ए वीडियो जोई सको छो। तो शुरू करिए प्रकरण 9 नो स्वाध्याय। प्रश्न पहलो छे, योग्य जोरका जोरो। अविभाग में आप्यु छे पहलू पृथ्वी सपाटीनु सौथी उपलू स्तर, बीजू छे रूपांतरित खड़क, त्रीजू नदीनु कार्य, चौथू पवननु कार्य, पांचमू हिमनदीओनु घसारात्मक स्वरूप। ज्यारे ब विभाग में आप्यु छे घोरास्मी, रेतीना धुवा, त्रीजू आरस पहाड़, चौथू पूर्णा मैदान अने पांचमू सियाल। मित्रों हवे जवाब जोईए। अ विभागनु पहेलू छे पृथ्वी सपाटीनु सौथी उपलू स्तर, तो एमा जवाब आवशे ब विभागमांथी पांचमू सियाल। बीजू छे रूपांतरित खड़क, तो बीजामां आवशे त्रीजू आरस पहाड़। त्रीजू छे नदीनु कार्य, तो तीजामां आवशे चौथू पूर्णा मैदान। चौथू छे पवननु कार्य, तो चौथामां आवशे बीजू रेतीना ढूवा। पांचमू छे हिमनदीनु घसारात्मक स्वरूप, तो एमां आवशे पहेलू घोरास्मी। आगळ जोईए प्रश्न पहेलानो ब, खाली जग्या पूरो। एमा पहली खाली जग्या छे पृथ्वीनु सौथी आंतरिक स्तर खाली जग्या नामे ओळखाय छे, तो एमा जवाब आवशे भूगर्भ। त्यारबाद बीजी खाली जग्या जोईए, अनाज पीसवा माटे खाली जग्या पत्थरनो उपयोग थाय छे, तो मित्रों आमा जवाब आवशे ग्रेनाइट। त्रीजी खाली जग्या जोईए, ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે, મિત્રો આમાં જવાબ આવશે ઉદગમ। આગળ જોઈએ સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, જવાબ આવશે સ્ટેક। આગળ જોઈએ પાંચમી ખાલી જગ્યા, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે, તો મિત્રો આમાં જવાબ આવશે ડુવા અથવા બારખન। આગળ જોઈએ પ્રશ્ન 2, એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજનું બનેલું છે? જવાબ, શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના ખનિજનું બનેલું છે। બીજો સવાલ જોઈએ, ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો। જવાબ, ખડકોના મુખ્ય 3 પ્રકારો, પહેલું અગ્નિકૃત ખડક, બીજું જળકૃત ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડક। ત્રીજો સવાલ જોઈએ, આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? એનો જવાબ છે, પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ થરી જાય છે, આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે। ચોથો સવાલ, આંતરિક બળ એટલે શું? જવાબ, જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે। પાંચમો સવાલ, જળપ્રપાત કોને કહે છે? જવાબ, જ્યારે નદી નક્કર ખડકો પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તો તેને જળપ્રપાત અથવા તો જળઢોળ કહે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, તુકનોટ લખો। પહેલી તુકનોટ છે શિયાળ અને સીમા। જવાબ, પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, આ સૌથી પાતળું સ્તર હોય છે, એ ભૂમિખંડ આશરે 35 કિલોમીટર હોય છે। ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે। હવે શિયાળમાં સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના। મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને
મેગ્નેશિયમનું બનેલું હોય છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. હવે સીમામાં સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ. આગળ બીજી તુકનો જોઈએ, પવનનું કાર્ય સવિસ્તાર સમજાવો. જવાબ જોઈએ, રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મઠાણું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર કહે છે. પવન ઘટીથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ઘટી અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢુવા અથવા બારખન કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે. ત્રીજું, રૂપાંતરિત ખડક સવિસ્તાર સમજાવો. તો એમાં જવાબ આવશે, અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસ પહાડમાં ફેરવાઈ જાય છે. પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગરીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો સવાલ છે, પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. જવાબ, પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક તરફથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ આશરે 35 કિલોમીટર હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે, તેથી તેને શિયાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શિયાળમાં સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે, તેથી તેને સીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સીમામાં સી એટલે સિલિકા તથા મા એટલે મેગ્નેશિયમ. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે લોખંડનું બનેલું હોય છે, તથા તેને નિફે પણ કહેવામાં આવે છે. હવે નિફેમાં ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. આગળ બીજો સવાલ, ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. જવાબ, ખડકના પ્રકાર પોતાના ગુણ, કણ, કડ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે. ખડકનો પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડક. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. લાવા પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પણ જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના ખૂબ જ નાની દાણાદાર હોય છે, ઉદાહરણ તરીકે બેસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર જ થઈ જાય છે. આ પ્રમાણે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે, ઉદાહરણ તરીકે ગ્રેનાઇટ. ખડકનો બીજો પ્રકાર છે જળકૃત ખડક. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે.
આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેટાર પથ્થર અથવા રેડિયો પથ્થર. ખડકનો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. ઉદાહરણ તરીકે ચીકણી માટી ફ્લેટમાં અને જૂના પટ્ટળ એ આરસપહાણમાં ફેરવાઈ જાય છે. આગળ ત્રીજો સવાલ જોઈએ. નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. જવાબ, હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોરાસ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોરાસ્મ ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોટરોમાં પાણી ભરાઈ સરોવરોનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ એટલે કે દ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. મિત્રો, અહીં આપણું પ્રકરણ 9નું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે.